नमस्कार दर्शक मित्रों, आप જોઈ રહ્યા છો સીએનસીસી ગુજરાત। સિદ્ધપુર હાઈવે ઉપરની એક હોટલમાં રોકાયેલા ગુજરાત અને મહારાષ્ટ્રમાં જમીન અને ફ્લેટના લેવેચનું કામ કરતા એક વેપારી વ્યક્તિનો પીછો કરી કહેવાતું અપહરણ કરીને તેની પાસેથી ખંડણી માંગવાનો પ્રયાસ કરી રહેલા ત્રણ શખ્સો અંગે તાકીદે પોલીસને જાણ કરાતા પોલીસે ભાગી રહેલા ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા હતા। આ બનાવ અંગે આ વેપારીએ ચાર શખ્સો સામે સિદ્ધપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે आईपीसी 365, 385, 511, 120 बी मुजब गुनो नोंध्यो हतो। आ समग्र बनावनी विगत आ वेपारीए नोंधायेली फरियाद प्रमाणेनी एवी छे। मूळ ऊंझा तालुकाना भाखर गामना वतनी अने हाल मुंबई खाते रहता रियल एस्टेटना व्यवसाय साथे संकळायेला असलम मियाँ हारून मियाँ सैयद उमर वर्ष 34 तेमना वतनना ઊંઝાના ભાખરમાં આવેલા તેમ વડીયો પાર્જિત 5-1 વીઘા જમીન વેચવાની હોવાથી તેઓ તારીખ 5-12-2022ના રોજ મુંબઈથી ગુજરાત ખાતે આવીને તારીખ 26-12-2022 સુધી ઉનાવા તાલુકા ઊંઝાની એક હોટલમાં અને બાદમાં તારીખ 26-12-2022થી 17-1-2023 સુધી સિદ્ધપુર હાઈવે પર આવેલી પ્લેનેટ હોટલ ખાતે રોકાયા હતા। તારીખ 16મીના રોજ અસલમ મિયા તેમના મિત્ર ઊંઝામાં જમીન દલાલને મળવા જતા હતા ત્યારે તેમની બલેનો ગાડીનો પીછો કરી સિદ્ધપુરની પ્લેનેટ હોટેલ ખાતે એક સ્વિફ્ટ કાર કરતી હોવાનું તેમણે જણાવ્યું હતું તથા 6 દિવસ પહેલા તેમના એક અંગત મિત્રએ તેમને જાણ કરેલી કે બે વ્યક્તિઓ કોઈ ગેંગ સાથે મળીને અસલમ મિયાનું અપહરણ કરી તેમની પાસે ખંડણી માંગવાનો કારસો ઘડી રહ્યા છે। તેથી ઉપરોક્ત કાર તેમની ગાડીનો પીછો કરી રહી હોવાથી અસલમ મિયા ડરી ગયા હતા અને તેઓએ પોતાની ગાડીને પાછી સિદ્ધપુરની પ્લેનેટ હોટેલ ખાતે પહોંચી ગયા હતા। તેઓ ખૂબ જ ડરી ગયા હોવાથી તેમણે રાત્રે અથવા વહેલી સવારે 5 વાગે મુંબઈ ખાતે જવા રવાના થવાનું નક્કી કર્યું હતું ને ગઈકાલે સાંજે તેમણે પ્લેનેટ હોટેલના મેનેજરને વાત કરી હતી કે આજે તેમનું કોઈ વ્યક્તિઓએ પીછો કરેલ હોવાથી તેમની ગાડી હોટેલની નીચે પડી હોવાથી ગાર્ડ પાસ ગાડીની આજુબાજુ ધ્યાન રખાવજો એમ જણાવ્યું હતું। રિપોર્ટર રોનક ખત્રી, પાટણ।